દોસ્તો, આપણા શરીરમાં વારંવાર શરદી થઈ જાય, કફ થઈ જાય, કફના કારણે છાતીમાં ફેફસામાં કફ ચોંટેલો રહેતો હોય, એના કારણે ભૂખ પણ ઓછી લાગે, કમજોરી આવે, અશક્તિ આવે, ઘણું બધું થાય, ગળામાં પણ તમને ખારાશ જામી જાય, તો કોઈ પણ ખોરાક છે તમને ભાવે નહીં, એનો સ્વાદ બદલાઈ જાય, આવું બધું તમને આ તકલીફ તમને થાય છે. તો હવે આપણે એક એવો પ્રયોગ જોવાનો છે જે તમારે ક્યારે કરવો, કઈ રીતના કરવો, કોણે કરવો, કોણે ન કરવો, એ પણ હું જણાવીશ વિડીયોમાં. શાંતિથી વિડીયોને 2 મિનિટ માટે જુઓ, લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. સૌથી પહેલી વસ્તુ, તમારે મધ લેવાનું છે. આ પ્રયોગ કદાચ તમે જોયો હશે, આપણી ચેનલમાં પણ જોયો હશે. તો સૌથી પહેલાં તમારે મધ લેવાનું છે, એકદમ મતલબ કોઈ પણ મધ લઈ શકો, બજારનું મધ પણ લઈ શકો. મધની અંદર એવા ગુણો રહેલા છે જે તમારા શરીરમાં રહેલા કફને તોડવાનું કાર્ય કરે છે. તમે ગરમ પાણી સાથે મધ પીવો તો પણ તમારો કફ તૂટે છે. પછી જે મધ છે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. ઉપરાંત તમારા શરીરમાં જો વધારેની ચરબી હોય તો એ ચરબીને પીગાળવાનું કામ, ઓગાળવાનું કામ પણ કરે છે. તો પહેલા મધ લેવું, ત્યારબાદ બીજી વસ્તુ જે લેવાની છે તે એટલે આદુનો નાનો ટુકડો લેવો. દોસ્તો, આદુની અંદર પણ એવા ગુણ છે, એન્ટીઓક્સિડન્ટ ગુણ છે, ફાઈબર તત્વો છે, વિટામિન્સ છે, ઘણા બધા મિનરલ્સ છે, જે તમને ભૂખ ઓછી લાગતી હોય, કફના કારણે ગળું ખરાબ રહેતું હોય, કફના કારણે તમને કોઈ વસ્તુ ભાવતી ન હોય તો ભૂખ પણ ઉઘાડે છે, કફને પણ છાતીમાંથી તોડી તોડીને બહાર કાઢી નાખે છે. અને તમને જો કફનું પ્રકૃતિ છે, કફનો પ્રકોપ વધારે રહેતો હોય તો એનાથી તમને છુટકારો આપે છે. 100% તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમારે આદુનો 10 ગ્રામ જેટલો અથવા 2-5 ગ્રામ જેટલો, જે પણ તમારે જેટલો ટુકડો લેવો હોય, તેમાંથી તમારે 1 ચમચી જેટલો રસ કાઢવાનો છે. આટલું ખાસ ધ્યાન રાખજો, 1 ચમચી જેટલો રસ કોઈ પણ રીતના તમે કાઢી લો, નાના નાના ટુકડા કરીને, અને તેને એક વાટ માં એ ભેગું કરી લો. ત્યારબાદ 1 ચમચી તમારે આદુનો રસ અને બીજી જે વસ્તુ તમારે લેવાની છે તે એટલે 1 ચમચી તમારે મધ લેવાનું છે. તમે આમાં મરીનો ભૂકો પણ નાખી શકો, ચપટી જેટલો મરીનો ભૂકો પણ એડ કરી શકો, અથવા તો ઇલાયચી કે લવિંગનો નાન થોડો એવો ટુકડો અથવા એનો ભૂકો છે એ પણ પાવડર લઈ શકો છો. તો આ બંને વસ્તુને 1 ચમચી જેટલું મિક્સ કરી 1 ચમચી તમારે લેવાનું છે. સવારમાં ઉઠીને નરણા કોઠે આ પ્રયોગ કર્યા બાદ 30 મિનિટ પછી બ્રશ કરવાનું, પછી નાસ્તો કરવાનો તમારે. ને દિવસમાં પણ ક્યારે પણ તમે બપોરે પણ આ પ્રયોગ કરી શકો, જમ્યા પહેલાં પ્રયોગ કરવાનો, જેથી તમને ભૂખ ઉઘડે અને કફ તમારો તૂટી જાય. ખાસ કરીને જે લોકોને એસિડિટી રહેતી હોય તેમણે આ પ્રયોગ જ્યારે પણ કફ હોય ત્યારે જ કરવાનો છે, વધારે પ્રયોગ નથી કરવાનો. આદુના કારણે એસિડિટી વધી શકે. આમાં તમે મરી નાખો કે ઇલાયચી નાખો છો તો તમારી પાચન શક્તિ પણ ખૂબ મજબૂત થઈ જશે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે. વિડીયોને લાઇક શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો.